चौथा स्टेजना वोकल कोडना कैंसर जेवी गंभीर बीमारी ने मात आपी प्राकृतिक खेती तरफ वळनार कपड़ वंजना आंबलियारा गामना 43 वर्षीय युवा तुषारभाई गोरधनभाई पटेल कैंसर पीड़ितों अने खेडूतों माटे एक मिसाल बन्या छे। तुषारभाई आ वर्षे मीरापुर गाम खाते भाड़े राखेली जमीनना खेतर में प्राकृतिक खेती पद्धति थी तरबूच अने शक्कर टेटीनी खेतीनी शुरुआत करी छे। तुषार पटेल ने चौथा स्टेजनुं कैंसर हतुं, तेओ एक वर्ष बाद कैंसरनी सारवारमांथी बहार आव्या त्यारे ऑपरेशन कर्या बाद शरीरमां घणा फेरफारो थया हता, जेम के हवे तेमनुं नाक बंद करी देवामां आव्युं हतुं अने श्वास लेवा माटे गळाना भागे કાણું પાડવામાં આવ્યું હતું। તેમને હવે કોઈ પણ જાતની સ્મેલ પણ આવતી નથી અને સ્વરપેટી કાઢી નાખી હોવાથી બોલવા માટે મશીન વાપરવું પડે છે। આ તમામ શારીરિક માનસિક અવરોધોને અવગણીને તુષાર પટેલ પૂરા આત્મવિશ્વાસથી તેમના પિતા અને ભાઈની મદદથી તરબૂચ અને શક્કર ટેટીની પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે। તુષારભાઈ ઇન્ટરનેટની મદદથી પ્રાકૃતિક ખેતીના વિડીયો જોઈ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પુસ્તક પ્રાકૃતિક કૃષિમાંથી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મેળવી છે। અત્યારે હું આ મીરાપુર ગામમાં 45 વીઘા માં ટોટલ પ્રાકૃતિક રીતે ખેતી કરી રહ્યો છું, જેમાં મેં અત્યારે તરબૂચ અને ટેટીનું વાવેતર કરેલ છે। તમને બધાને વિચાર આવતો હશે કે મારો અવાજ આવો કેમ છે, એનું કારણ એ છે કે હું પોતે કેન્સર સર્વાઈવર છું, મને ચોથા સ્ટેજનું સ્વરપેટીનું કેન્સર હતું। અત્યારે આપણા જે સરકાર શ્રી દેવદત્ત શ્રી આચાર્ય સાહેબ છે, અમિત શાહ છે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એ બધા જ અત્યારે ખૂબ આમાં કાર્ય કરી રહ્યા છે કે જેથી કરી અને ખેડૂત જાતે જ પ્રાકૃતિક ખેતી તરફ એટલે કે ઝેરમુક્ત ખેતી તરફ વળે